મિત્રો નમસ્કાર વાડીમાં છું આમ તો ભાખરી બનાવી લીધી છે મેં ખાલી ગરમ કરું છું ભઠ્ઠાએ ભાખરી કરી છે મારે થોડીક વાતો પણ કરતી જ આવી છે ભેગી ચા બનાવી છે ભાખરીને ચા ખાવાનું છે વાત એ કરવાની છે કે આપણે ગુલામ કેવી રીતના થઈએ છીએ મજા નહીં આવે વાત કરવાની હું નિરાતે બેસીને વાત કરું ને તો જ જામ છે કારણ કે કામ કરવાનું છે કામ કરું ચા મૂકી દો અને પછી ચા થા એક બાજુ એક બાજુ વાતો થશે ભીંડા અને મરચાં શેકવા પણ નાખી દઉં ભાખરીને કરી પઠે મસ્ત ભાખરી કરી છે એની ઉપર ઘી નાખીશ પઠ્ઠાનો ઉખાણો આવ્યો જોરદાર ચાનો ઠંડી પણ ભયંકર રાત ઠંડી છે કદાચ દસ ડિગ્રીની નીચે તાપમાન આવી ગયું હશે ક્યારેક અહીં આવી જાય છે સાત આઠ આઠ ડિગ્રી તાપમાન પહોંચે છે આજે આવી સ્થિતિ છે રાતની ભયંકર ઠંડી હતી ભીંડાની શિંગ મજા આવે ખાવાની કેરીનો મોર સાથે ખાવાનો એક અનેરો આનંદ આવ્યો આપણે આંબા હળદર ખાઈએ છીએ આંબા મોર કે આંબા હળદર ખાઈએ છીએ એના જેવું હોય છે એવો ટેસ્ટ આવે આ વાત મારે કરવી હતી હેબિટ અને ગુલામીની પણ હવે એ જમતા જમતા નહીં પેટે નાગડી નાગળી કરીશું નમસ્કાર હવે મેં નાસ્તો કરી લીધો છે સવારનું સિરામણ કરી લીધું છે વાસણે ઉટકી નાખ્યા છે અને મારે જે વાત કરવી હતી આમ તો મેં થોડીક એ વાત લખી હતી વિચારતો હતો સવારમાં ઉઠતા ઉઠીને કે આપણે મોટા થતા જઈએ છીએ ને એમ આપણી હેબિટો બધી ઘણી બધી બદલતી જાય છે અને હેબિટ બદલે ને એ બહુ ખતરનાક વસ્તુ છે આપણે આપણી ટેવો વિશે જરાય જાગૃત નથી હોતા સતર્ક નથી હોતા કેટલીક ટેવો આપણને ન ખબર પડતા પડી જાય અને એ ટેવ પછી આપણે ગુલામ બનાવે દાખલા તરીકે નાના હોઈએ ત્યારે આપણે ટેવ કેવી હોય કે કંઈ પાણી પીવું હોય કંઈ કામ કરવું હોય ખાવું હોય આપણી કોઈ પણ વસ્તુ હોય કપડાં પારસી કરવાની હોય કપડાં ધોવાના હોય આ બધી વસ્તુઓ આપણે કરી નાખતા ઇવન થોડાક મોટા થયા હું શરૂઆતમાં નોકરીએ લાગ્યો ત્યારે મારે અહીંયા ખેતીવાડી કરતો ત્યારે બધું જ ખેતીનું કામ હું પોતે કરી લેતો પછી મોટા થઈએ ને એટલે ઉંમર પણ મોટી થાય અને આમ પણ થોડાક મોટા થઈ જઈએ એટલે આપણે આપણી હેબિટ બદલાઈ આપણે આપણું કામ છોડી દઈએ આપણે થોડા કામ લક્ઝરિયસ લાઈફમાં આવી જઈએ અને આ જે આપણી હેબિટ છોડી દઈએ ને એ બહુ ખતરનાક વસ્તુ છે મને ખબર છે કે મારા મધર ફાધરમાં મેં જોયું કે જ્યારે એણે કામ છોડ્યું ને કામ પછી જ એ ખરેખર ઘરડા થયા ત્યાં સુધી યંગ હતા કામ છોડી દઈએ છીએ આપણે આપણું કામ એટલે ઘડપણ ત્યાંથી શરૂઆત થાય છે આજકાલની આપણી લાઈફસ્ટાઈલ જુઓ શહેરની અને ગામડાની પણ મધ્યમ લોકોની પણ પહેલાં શું હતું મોટા માણસો નાના માણસોની ગુલામ કરતા શોષણ કરતા આજે ઉલટું છે એમ કેવું હોય તો કહેવાય અત્યારે આપણે હેબિટથી એટલા ગુલામ થઈ ગયા છે કે દરેક જગ્યાએ આપણને બીજા માણસની આવશ્યકતા રહીએ આજે વાસણવાળી બાઈ નથી આવી આજે કચરા પોતાવાળી બાઈ નથી આવી આજે પારસીવાળો નથી આવ્યો આજે કપડાં ધોવાવાળી બાઈ નથી આવી આ બધી વસ્તુઓ આપણે કરી શકીએ એમ જ છીએ અને પછી એમ લાગે કે હવે આપણે આ કરી જ ન શકીએ આપણે થોડા હંજવાળીને પહોંચી જ ન શકું હું પહોંચી જ ન શકું આપણે પહોંચી શકીએ આપણે પહોંચી શકતા હતા આપણા વડીલો આ લાઈફમાંથી પસાર થઈ ગયા છે એને આવી કોઈ જરૂર નહોતી રહી એ જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહેતા હતા અને જીવો સરદ સતનમ આનો બાનો ને શાનોથી એ જીવતા હતા એ માંદા નહોતા પડતા આ કામની જે હેબિટ આપણા સમાજમાં આપણને પડી ગઈ ને ત્યારે શું થાય છે ખબર આપણે સતત ગુલામ રહીએ છીએ સતત ગુલામ રહીએ છીએ સતત આપણે બીજા માણસની આવશ્યકતા રહીએ છીએ સારી વસ્તુ છે વિનિમય યોગ થાય બીજાને પૈસા આપણા શ્રીમંત માણસોનો પૈસો બીજા પાસે જાય પણ જીવનની આ ટેવો પણ બહુ સારી છે હેનરી થોડો આ જેવ એવું તો કીધું છે કે તમારા ખેતરનો તમે ક્યારો ખોદજો ગોળજો જ્યારે તમે જીવનમાં ઉદાસ થઈ જાઓ ડિપ્રેશનમાં આવી જાઓ ત્યારે આવું કરજો એટલે તમને ફરીથી આનંદ મળશે મિત્રો આ કામ છે ને કામ એ મંત્ર છે કામ બ્રહ્મ છે આનંદ અપાવે જ્યારે આ આપણે હેબિટ છોડીએ છીએ ને ત્યારે આપણે શું છોડી દઈએ છીએ એક આનંદ છોડીએ છીએ એક તંદુરસ્તી છોડીએ છીએ અને એકબીજી આપણે ગુલામી લઈ લઈએ છીએ હમણાં સુધી ખેતીનું એક પણ કામ કોઈ પાસે કરાવતો નહીં અત્યારે હું કામ કરાવવા લાગ્યો છું જેને તો પછી મને એમ થાય કે આજે આ ભાઈ નથી એટલે હું રાહ જોઈને બેસું એ કામ સરળત રહે અને એ કામ પૂરું ન થાય આપણે ત્યાં સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ હતું એટલે વિચારો મોટા કરો અને જીવન સાદું રાખો આજે એનાથી ઉલટું થઈ ગયું છે આજે હાઈ થિંકિંગ હાઈ ફાય લક્ઝરિયસ હાઈ ફાઈ અને હાઈ ફાઈ જિંદગી આપણે જીવીએ છીએ અને એના એવી જિંદગી જીવવામાં આપણે કેટલાય માણસોનો સહારો લેવો પડે છે આપણી સંસ્કૃતિ નથી આ ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપભોગ કરીને વધુમાં વધુ સુખ મેળવી લેવું એ આપણે આપણું કલ્ચર છે સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ અને વધુમાં વધુ સાધનોનો ઉપભોગ કરી અને વધુ વધુ સુખ મેળવવાનો જે પ્રયાસ કરવો એ પશ્ચિમની સંસ્કૃતિનું આદત છે આ આદત આપણને પડી ગઈ છે એટલે મેં એક સરસ લખ્યું છે એવું જરાય નથી કે મોટા શક્તિશાળી માણસ નાના નાના માણસોનું શોષણ કરે છે અને ગુલામ બનાવે છે આપણે એવું માનીએ કે મોટા મોટા માણસો હોય નાના નાના માણસોનું ગુલામ ગુલામ બનાવે શોષણ કરે આનાથી વિપરીત પણ હોય અને આજના યુગમાં ઘરે ઘરે આવા મોટા માણસો નાના નાના માણસોના ગુલામ થઈને થઈ રહ્યા છે ફક્ત મોટા માણસોની લક્ઝરિયસ લાઈફના કારણે અને હાઈફાઈ લાઈફ અને સિમ્પલ થિંકિંગના કારણે આ થઈ રહ્યું છે હાઈફાઈ લાઈફ અને સિમ્પલ થિંકિંગ સાદું થિંકિંગ સાદું એટલે કે આ કામ મારે ન કરાય હું તો ફલાણો ભાઈ છું મારે આમાં હાથ ન બોળાય મારે આમ ન કરાય તેમ ન કરાય મારે વાકું ન વરાય આ છે ને સિમ્પલ થિંકિંગ છે સાઇકલ લઈને અને ઓફિસે જવું એમાં આપણે નાનપ અનુભવીએ છીએ ખરેખર તો હાઈ ફાઈ વિચાર છે એ આપણે એમ લાગે કે હું કાર લઈને જાઉં તો જ સારો લાગુ આ આપણા વિચારોની પદ્ધતિ બદલી ગઈ છે મોટા માણસો એકવાર નહીં સાત વાર ગુલામ બની બેઠા છે જો ઘરની સફાઈ પોતા સંજવારી વાસણ માંજવા કપડાં ધોવા પારસી કરવી રસોઈ બનાવવી ગાર્ડન પાવો વગેરે 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 કોણ જા જાતે અને પોતે કરે છે કોઈ નહીં આ બહારના આ બહારના કોઈ નાના માણસોને પૈસા આપીને બોલાવવા પડે છે અને માણસો પાસે કરાવવું પડે છે ઘણી વખત એ માણસનું માનો કે માજી હોય કે ગાર્ડન સફાઈ કરવાવાળો માળી હોય તો એ આવે તો જ ગાર્ડન સાફ થાય અરે આપણે હાથે પાંદડા વીણીએ સફાઈ કરીએ વારીએ ખોદીએ ક્યારો તો પેલો હેનરી થોરો કહેતો હતો એવી રીતના આપણે પંચતત્વના સંસર્ગમાં આવીએ માટીના સંસર્ગમાં આવીએ પૃથ્વીના સંસર્ગમાં આવીએ અને જલ તેજ અગ્નિ વાયુ પૃથ્વી આ બધાનો સંપર્ક થતાં આપણને એક નવું જીવંતતા અને એક લાઈફ થેરેપી મળે છે આમાંથી પણ આપણે આવું નથી કરતા આપણે પૈસા દઈને ગુલામ થઈ જાય છે આ બહારના કોઈ નાના માણસોને પૈસા આપીને અપાવીને મોટા માણસો કરાવે છે આ બધું અને એટલે તેને ધીમે ધીમે આ હેબિટ પડી જાય છે પોતાના શર્ટને પારસી કરવાનું તે ભૂલી જાય છે પોતાની રસોઈ બનાવવાનું કે વાસણ માંજવાનું તે ભૂલી જાય છે આ ટાઈમના અભાવે પણ ઘણીવાર આ બીજા પાસે કરાવવું પડે ને ઘણીવાર મોટા થઈ ગયા પૈસાવાળા એટલે પૈસાના જોરે આવવું કરવાની ટેવ પડી જાય પરંતુ જીવનમાં એકવાર આ હેબિટ પાડો એટલે પૂરું પછી તેને જીવનમાંથી કાઢતા ખૂબ આલ આવે છે અને લગભગ તો તે નથી જ નીકળતી આ ટેવ હેબિટ અને જીવે ત્યાં સુધી આ ગુલામી વેંઢારવી પડે છે યાદ રાખજો કે તમે જેદીથી આવી રોજિંદી તમારે કરવાની થતી કામગીરી કરવાનું બંધ કરશો ત્યાંથી તમારું ઘટપણ શરૂ થઈ જશે અને અહીંથી તમારી આઝાદી છીનવાઈ જશે પોતાના ખેતરનો ક્યારો પોતે ખોદવો તે કામને હેનરી થોરોએ જીવનના ડિપ્રેશનની દવા બતાવી છે પોતાના કામ પોતે કરવા તે ત્રણ બાબ બાબતો આપે છે પોતાના કામ પોતે કરી ત્રણ બાબતો આપે હું આપે તંદુરસ્તી આપે મસ્ત એક ગુલામો ગુલામીમાંથી મુક્તિ આપે અને ત્રીજી આનંદ આપે એટલે બાળક નાનું હોય ત્યારે પોતાનું કામ તે પોતે જ કરે તેવી ટેવ આપો એને અને મોટા થઈ આ નાનપણની ટેવને કાયમ સંભાળે તેવો સંકલ્પ રાખો જંગલનો સૌથી મોટો વિકરાળ શિકારી સિંહ પણ એકવાર સરકનો સિંહ થઈને શિકાર કર્યા વિનાનું તૈયાર ભોજન ખાતો થઈ જાય આ એક હેબિટ પડી જાય તૈયાર ભોજન ખાવાની પછી તેને ફરી જંગલમાં છોડવામાં આવે તો શિકાર કર્યા વિનાનો એ ભૂખ્યો મરી જશે અથવા તો એને કૂતરા ફાડીને ખાઈ જશે આ હેબિટ પડી ગઈ તેને તૈયાર ભોજન ખાવાની એટલે હેબિટથી સાવધાન આપણે નાના નાના બાળકો હોય ને ત્યારે ત્યારથી ધ્યાન રાખવું પડ જોઈએ આજે ખેતી કરતા હોઈએ તો એના બાળકોને ખેતી નથી શીખવાડતા કે મહેનત કરવાનું કે આમ પરિશ્રમ કરવાનું નથી શીખવાડતા નાના બાળકોને મોટી મોટી ઠેવો પડાય અને એને પાછો એવો સંકલ્પ પણ કરાવાય કે તું મોટો થઈ જાય ને પછી પણ આ નાની નાની બાબતોમાં સુખ છે નાની નાની બાબતોને ક્યારેય ભૂલી નહીં જતો તારી જાતે કરવાનું હાથે કરવાનું મને ખબર છે જોર્સ ફરનાંગ ફર જ હતા આપણા માર્ક્સ પાર્ટીનો અને ઘણા બધા એવા એક બેની વાત નથી કરતો અમારે એક વીસી સાહેબ હતા માવાણી સાહેબ આ બધાના બંગલે જાઓને તમે તો એ બધા હાથે બાથરૂમમાં પોતા સવારમાં ના ધોઈને પોતાના કપડાં ધોતા હોય પોતાના બંગલાઓ સાફ કરતા પોતે કોઈ કામવાળું ન આવે આ નાની નાની બાબતો છે ખેતીવાડીની અંદર પણ એવું છે આજે મોટા ભાગના ખેડૂતોને હું જોઉં ને કે પોતે કોઈ કામ નથી કરતું અને એને વળી આમ પોતે આમ લક્ઝરિયસ માણસ છે પોતે વીઆઈપી માણસ છે એવો આમ વટ પણ કરે અરે આપણા દરેક કામ આપણે જાતે કરવા જોઈએ અને મિત્રો કામ કરવાની જે મજા છે કામ છે ને કામ એ દેવ છે કામની અંદર ડૂબી જાય ને કામ એક સમાધિ આપે છે કામમાં આપણે આમ કામ કરતા હોય હું કાલે આ બધું સફાઈનું બધું કરતો હતો ત્યારે કામ કરીને ફ્રી થયો અને મારા મિસિસને ફોન કર્યો આમ એટલો આનંદમાં હતો આ કામથી આનંદ મળે છે વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એટલે આ બાબતો નાની નાની છે મોટી મોટી ફિલોસોફી વાંચવાની જરૂર નથી મોટા મોટા સુખના સરનામાઓ શોધવાની જરૂર નથી આપણું સુખ આપણા હાથમાં જ છે આપણી હેબિટ બગડી બદલી ગઈ એટલે સમજવાનું કે ત્યાંથી આપણે ઘરડા અને વૃદ્ધ થાવું અશક્ત તંદુરસ્તી હાથમાંથી ગઈ સમજવાનું અને હાળી ગુલામી કેવડી કંઈક પણ કામ હોય તો આ હું ન કરી શકું મને ખબર છે આ દસ વીઘા જમીનમાં એક પણ માણસની જરૂર ન પડે એકલો માણસ કાપી છે આરામથી એકલો માણસ કાપી છે અને એ વળી પાછો એવું કામ કરે ને એટલે હાજે રોટલો એવો ભાવે ઊંઘ એટલી આવે અને જિંદગી પણ સો વર્ષ સુધીની જીવી શકે કોઈ વ્યસન કે કાંઈ ન હોય તો એટલે એક સારો સ્વભાવ પણ આપ મળે છે કામ કરવાથી એક સેરોટોન ઇન ડોપા એવા હેપીનેસ અંદરથી ઊભા થાય મન સ્ફૂર્તિલું અને તંદુરસ્ત રહીએ ને મન તંદુરસ્ત રહે એટલે શરીર પણ તંદુરસ્ત રહે એટલે મિત્રો આજે આપણે છે ને ખરેખર આવી ખોટી હેબિટની અંદર એવા ઢંકાઈ ગયા ને એવા એમાં કૂચે મરીએ છીએ કે કંટાળી જઈએ છીએ લાઈફથી બેય બાબતથી મેદસ્વીતા આવી જાય કામ ન કરી મેદસ્વીતા જ આવે મન શરીરમાં અને બીજી બાજુ કે માણસો નથી માણસો નથી એવી રીતના કરીને કારણ કે માણસો વગર કરી ન શકીએ શહેરની બહેનોને પણ આ એક સમજવા જેવી વાતો છે કારણ કે આમ બહેનો કેવું કરે ઘરે બધું રાખી લઈએ અને પછી કસરત કરવા કે જીમમાં જાય આ જીમસ છે આપણે પહેલાંના જે બૈરાઓ મારા બા હતા એ વલણું કરતા હાથ પગના કોઈ દુખાવા જ ન થાય હાફતા થાકતા એક્સરસાઇઝ થાય બધી વાહિદું કરે ત્યારે આમ વાકા 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 કેટલું ફળ્યું લાંબુ લાંબુ ફળ્યું હોય એ કરી નાખે અને આપણા કામ રોજિંદા કામ આપણે પોતા એ જ કરવા જોઈએ કદાચ ધનના ઢગલા ઉપર બેઠા હોઈએ અમેરિકામાં જીવતા હોઈએ ઇંગ્લેન્ડમાં જીવતા હોઈએ કે ભારતમાં જીવતા હોઈએ ગરીબ હોય કે શ્રીમંત હોઈએ આપણને આપણો આપણો એક સ્ટેટસ સિમ્બોલ છે કે ભાઈ આપણે કામ ન કરતા ને ઘરે કામવાળી બાય આવતી હોય ને આ બધું હોય એટલે આપણે આઈ ફાઈ માણસો કહેવાય આપણે ઊંચી સોસાયટીના માણસો કહેવાય આ પૈસાનો બચાવ કરવા માટે નહીં જો કે પૈસાનો બચાવ થાય છે પણ એટલા માટે નહીં પણ આપણી લાઈફ થેરેપી સમજીને પણ આપણું કામ આપણે કરવું જોઈએ અને આજકાલ એવી સોસાયટી પણ છે કે આ તમારો તમે કોઈને કામ ન આપો ને પોતે ઘરે કામ કરતા હોય બેરાવો તો એમ કે આ માણસ તો લોભિયો લાગે છે પણ એવું નથી હું જ્યારે મારું મકાન બનાવતો હતો ત્યારે મારે પેલું પ્લમ્બિંગનું કામ એક ભાઈને દેવાનું હતું બે ચાર જણા આવ્યા દોઢ લાખ ને હવા લાખને આવો ભાવ કીધો ખાલી પ્લમ્બિંગનો તો હું એક ઓલું ગ્લાઇન્ડર લઈ આવ્યો ચાઇનાનું અને ગ્લાઇન્ડરથી બધું નકશા કરીને અને કરવા માંડ્યો અદ્ભુત કર્યું મેં સમજાવું ત્યારે આસપાસના લોકો એમ કહેતા હતા કે આ કોઈ પ્રોફેસર કહે છે કે હું પ્રોફેસર છું પણ પ્રોફેસર છે નહીં આ માણસ કોઈ સામાન્ય માણસ છે એટલે કામ કરીએ તો સામાન્ય માણસ કરે સમજ અને આવી હેબિટો પાડવી જોઈએ આ બહુ મહાન માણસોની અને મહાન સુખની સુખના સરનામા આપવાવાળી મહાન સુખનો રસ્તો આપવાવાવાળી ટેવ છે મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત